નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું વિષય અંકગણિત, પ્રકરણ એરિયા એન્ડ પેરીમીટર, એટલે કે ક્ષેત્રફળ અને પરિમિતિ. તેમાં જુઓ, પ્રશ્ન સવાલ એટલે કે ક્વેશ્ચન આ રીતનો છે. પ્રશ્નની રકમ આ રીતની આપેલી છે. તે હવે જુઓ તો જુઓ આ રીતની છે કે જુઓ, ચોરસનું ક્ષેત્રફળ લંબ ચોરસના ક્ષેત્રફળ કરતા 4 ગણું છે. પછી લંબચોરસની લંબાઈ 25 સેન્ટીમીટર અને પહોળાઈ લંબાઈના 5મા ભાગ કરતા 1 સેન્ટીમીટર ઓછી છે. તો ચોરસની પરિમિતિ કેટલી થાય? એટલે આ રીતનો સવાલ આપેલો છે. અને ઓપ્શન એટલે કે વિકલ્પો કયા આપેલા છે? તો જુઓ, એ 40 સેન્ટીમીટર, પછી આગળ બી 60 સેન્ટીમીટર, સી 160 સેન્ટીમીટર, પછી ડી નક્કી ન થઈ શકે. જુઓ ડી શું છે? તો જુઓ, નક્કી ન થઈ શકે, અર્થાત આ દાખલાનો જવાબ એટલે કે આન્સર શોધી શકાય નહીં. ફરીથી એકવાર જુઓ, નક્કી ન થઈ શકે એનો અર્થ શું? તો જુઓ, આ દાખલાનો જવાબ એટલે કે આન્સર શોધી શકાય નહીં એવું થાય છે. એટલે આ રીતે સમજવાનું છે. અને છેલ્લો લાસ્ટ ઓપ્શન ઈ એટલે કે વિકલ્પ ઈ શું છે? તો જુઓ, આમાંથી એકે નહીં એટલે કે ન. એટલે આ રીતના જુઓ, પાંચ જુઓ આ દાખલાની અંદર જુઓ, 5 વિકલ્પો એટલે કે ઓપ્શન્સ આપેલા છે. એટલે આ રીતનું થયું. એટલે હવે આગળ જુઓ, સૌપ્રથમ કોના વિશે સમજવાનું છે? તો જુઓ, સૌપ્રથમ હવે આગળ જુઓ લંબચોરસ વિશે સમજવાનું છે. જુઓ, સૌપ્રથમ લંબચોરસ વિશે સમજવાનું છે, અર્થાત જુઓ આ તમારો લંબચોરસ છે. સૌપ્રથમ લંબચોરસ, તો જુઓ આ તમારો લંબચોરસ એટલે કે આ તમારો રેક્ટેંગલ છે. આ લંબચોરસ એટલે કે આ રેક્ટેંગલ છે. હવે આગળ જુઓ, અહીંયા જુઓ રકમમાં શું આપેલું છે? જુઓ રકમમાં શું આપેલું છે? તો જુઓ, રકમની અંદર આ જે લંબચોરસ છે તેની જુઓ લંબાઈ એટલે કે લેન્થ, આ લંબચોરસની લંબાઈ એટલે કે લેન્થ આપી દીધેલી છે. અને તે કેટલી છે? તો જુઓ, તે 25 સેન્ટીમીટર છે. 25 સેન્ટીમીટર છે, અર્થાત આ લંબચોરસની લંબાઈ એટલે કે લેન્થ બરાબર શું લખાશે? તો જુઓ, 25 સેન્ટીમીટર એમ લખાશે, અર્થાત લંબાઈ 25 સેન્ટીમીટર છે. પછી હવે આગળ જુઓ, આ લંબાઈ પછી જુઓ આગળ વાત સામે આવે. તો જુઓ, નાની બાજુની આવે, અર્થાત પહોળાઈ એટલે બ્રેથની આવે. હવે આગળ વાત સામે આવે, તો હવે આગળ વાત જુઓ પહોળાઈ એટલે કે બ્રેથની આવે. તો અહીંયા જુઓ પહોળાઈ એટલે કે બ્રેથ, જુઓ પહોળાઈ એટલે કે બ્રેથ કેટલી આપેલી છે? જુઓ પહોળાઈ એટલે કે બ્રેથ કેટલી આપેલી છે? તો જુઓ, તે અહીંયા જુઓ રકમને વાંચવા પડશે. તેના માટે જુઓ આ રકમને વાંચવા પડશે. તે વસ્તુ અહીંયા રકમની અંદર આપી દીધેલી છે. જુઓ તે શું છે? તો જુઓ પહોળાઈ
પહોળાઈ લંબાઈમાં જુઓ પહોળાઈ એટલે કે બ્રેથ જુઓ પહોળાઈ એટલે કે બ્રેથ પહોળાઈ એટલે કે બ્રેથ જુઓ આ લંબાઈના આ લંબાઈના પાંચમા ભાગ જુઓ પાંચમા ભાગ કરતા એક સેન્ટીમીટર ઓછી છે ફરીથી એકવાર જુઓ આ લંબચોરસની જુઓ પહોળાઈ એટલે કે બ્રેથ કેટલી આપેલી છે તો જુઓ તે જુઓ આ અહીંયા આ રીતે આપેલી છે કે જુઓ તે કેટલી થાય છે તો જુઓ તે આ લંબાઈના જુઓ આ લંબાઈના પાંચમા ભાગ કરતા એક સેન્ટીમીટર ઓછી છે મતલબ જુઓ લંબાઈના પાંચમા ભાગ કરતા એક સેન્ટીમીટર ઓછી થાય છે એટલે આ રીતની પહોળાઈ આપેલી છે એટલે હવે આગળ જુઓ સૌ પ્રથમ જુઓ સમજવા શું પડે તો જુઓ તે અહીંયા જુઓ આ લંબાઈનો પાંચમો ભાગ વિશે સમજવા પડે હવે આગળ જુઓ આ લંબાઈના પાંચમા ભાગ વિશે સમજવું પડે તો હવે આગળ જુઓ લંબાઈનો પાંચમો ભાગ ક્યારે મળે જુઓ આ લંબાઈ એટલે કે લેન્થ નો પાંચમો ભાગ ક્યારે મળે તો જુઓ તેના માટે જુઓ અહીંયા લંબાઈને એટલે કે લેન્થને એટલે કે 25ને જુઓ કેટલા વડે ભાગવા પડે તો જુઓ તેના માટે જુઓ આ લંબાઈ એટલે કે લેન્થ એટલે કે 25ને 5 વડે ભાગવા પડે અર્થાત છેદમાં 5 લખવા પડે ફરીથી એકવાર જુઓ આ લંબાઈનો પાંચમો ભાગ તો લંબાઈનો પાંચમો ભાગ ક્યારે મળે તેના માટે શું કરવું પડે તો જુઓ તેના માટે જુઓ આ લંબાઈને એટલે કે 25ને 5 વડે ભાગવા પડે અર્થાત છેદમાં 5 લખવા પડે એટલે હવે આગળ જુઓ આ શું થશે જુઓ આ 25ના છેદમાં 5 અર્થાત 25/5 એ શું થશે તો જુઓ એ તમારો લંબાઈનો પાંચમો ભાગ થશે લંબાઈનો પાંચમો ભાગ થશે પછી આગળ શું કહેલું છે તો જુઓ આગળ જુઓ લંબાઈના પાંચમા ભાગ કરતા 1 સેન્ટીમીટર ઓછી છે 1 સેન્ટીમીટર ઓછી છે એટલે પછી જુઓ આગળ શું લખવા પડે તો જુઓ આગળ -1 અર્થાત -1 લખવા પડે જુઓ આ લંબચોરસની પહોળાઈ એટલે કે બ્રેથ કેટલી છે તો જુઓ 25ના 5મા ભાગ કરતા જુઓ 1 એટલે કે 1 સેન્ટીમીટર જુઓ ઓછી છે એટલે આ રીતે સમજવાનું છે એટલે હવે આગળ જો આ બીની કિંમત મેળવવી હોય તો જુઓ આનું સાદુરૂપ આપવા પડે તો જુઓ આના બરાબર આના ઇક્વલ હવે આગળ શું લખાશે તો જુઓ 25/5 અર્થાત 25/5 કેટલા થશે તો તમારા જુઓ મતલબ જુઓ 25/5 કેટલા થાય તો તમારા 25/5 5 થાય એટલે અહીંયા 5 આવશે અહીંયા 5 આવશે અર્થાત જો બીજા શબ્દોમાં કહેવું હોય તો જુઓ આ 25ને તમે 5 વડે ભાગો 25ને તમે 5 વડે ભાગો તો તમારો ભાગફળ એટલે કે પોષણ કેટલો આવશે 5 એટલે કે 5 આવશે મતલબ આનું સાદુરૂપ 5 થશે પછી આ -1 પછી આગળ 5 માંથી 1 જાય તો કેટલા આવે 4 આવે એટલે આ રીતે થયું પછી આગળ જુઓ અહીંયા એકમ એટલે કે યુનિટ કયો લખાશે તો જુઓ તેના માટે રકમમાં જોવું પડે તો જુઓ રકમની અંદર એકમ કયો આપેલો છે તો જુઓ રકમમાં એકમ સેન્ટીમીટર આપેલો છે એટલે અહીંયા પણ પાછળ સેન્ટીમીટર એમ લખાશે સેન્ટીમીટર એમ પાછળ લખાશે અર્થાત
જુઓ આજે લંબચોરસ છે, આજે લંબચોરસ છે તેની જુઓ પહોળાઈ એટલે કે બ્રેથ કેટલી છે, મતલબ કેટલી થશે, તો જુઓ તે 4 સેન્ટીમીટર થશે, 4 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર થશે. એટલે આ રીતે સમજવાનું છે. એટલે સૌપ્રથમ શું કરવા પડે, તો જુઓ સૌપ્રથમ આ જુઓ લંબ જો મતલબ સૌપ્રથમ શું કહ્યું, તો જુઓ આ લંબચોરસની લંબાઈ લખી દીધી અને પછી આ રીતે પહોળાઈ પણ મેળવી લીધી. એટલે આ રીતનું થયું. પછી હવે આગળ જુઓ વાત સામી કરેલી છે, તો જુઓ પછી હવે આગળ વાત જુઓ ચોરસ એટલે કે સ્ક્વેરની કરેલી છે, ચોરસ એટલે કે સ્ક્વેરની કરેલી છે. એટલે હવે આગળ જુઓ આ તમારો મતલબ આ જે આકૃતિ એટલે કે આ જે ડાયાગ્રામ છે તે ચોરસની છે. એટલે હવે આગળ આ તમારો ચોરસ એટલે કે સ્ક્વેર છે, આ તમારો ચોરસ એટલે કે સ્ક્વેર છે. હવે આગળ જુઓ આ દાખલાની અંદર જુઓ ચોરસ વિશે શું માહિતી એટલે કે શું ડેટા આપેલી છે. જુઓ ફરીથી એકવાર આ દાખલામાં જુઓ આ ચોરસ વિશે શું માહિતી એટલે કે શું ડેટા આપેલી છે, તો જુઓ તે આ રીતની આપેલી છે કે જુઓ ચોરસનું ક્ષેત્રફળ, જુઓ આ ચોરસનું ક્ષેત્રફળ જુઓ લંબચોરસના ક્ષેત્રફળ કરતા, જુઓ આ લંબચોરસના ક્ષેત્રફળ કરતા જુઓ જુઓ 4 ગણું છે, જુઓ 4 ગણું છે, અર્થાત જુઓ 4 ગણું, 4 ગણું થાય છે. ફરીથી એકવાર જુઓ અહીંયા ચોરસ વિશે શું માહિતી છે, જુઓ તે આ રીતની છે કે આ ચોરસનું ક્ષેત્રફળ એટલે કે એરિયા જુઓ કેટલું થાય, તો જુઓ આ લંબચોરસના ક્ષેત્રફળ કરતા, લંબચોરસના ક્ષેત્રફળ કરતા જુઓ 4 ગણું થાય છે, મતલબ 4 ગણું છે. એટલે આ રીતનું થયું. અર્થાત જુઓ લખવું હોય એટલે કે રાઇટ કરવું હોય આની આ વસ્તુને, તો કઈ રીતે થશે, તો જુઓ તે આ રીતે થશે. તે શું, તો જુઓ આ તમારો ચોરસ, આ તમારો ચોરસ એટલે કે આ તમારો સ્ક્વેર, તો આનું ક્ષેત્રફળ જુઓ આનું ક્ષેત્રફળ કઈ રીતે લખાશે, મતલબ કઈ રીતે મળશે, તો જુઓ તેના માટે જુઓ આ રીતનું લખવા પડે, આ રીતનું લખવા પડે. તે શું, તો જુઓ 4 ગુણ્યા લંબચોરસનું ક્ષેત્રફળ કરવા પડે, જુઓ 4 ગુણ્યા લંબચોરસનું ક્ષેત્રફળ એમ લખવા પડે. અર્થાત જુઓ લંબચોરસના ક્ષેત્રફળને, જુઓ અર્થાત આ લંબચોરસના ક્ષેત્રફળને 4 વડે ગુણવા પડે. તેના માટે જુઓ આ લંબચોરસના ક્ષેત્રફળને આ 4 એટલે કે 4 વડે જુઓ ગુણવા પડે, અર્થાત મલ્ટીપ્લાય કરવા પડે. એટલે આ રીતે સમજવાનું છે, આ રીતે સમજવાનું છે. હવે આગળ જુઓ આ દાખલાની અંદર જુઓ શોધવાનું શું છે, મતલબ ફાઇન્ડ શું કરવાનું છે, તો જુઓ આ દાખલામાં જુઓ આ જે ચોરસ એટલે કે સ્ક્વેર છે તેની પરિમિતિ શોધવાની છે. જુઓ આ દાખલામાં આ ચોરસની પરિમિતિ એટલે કે પેરીમીટર શોધવાની છે. તો હવે આગળ જુઓ પરિમિતિ એટલે શું, જુઓ પરિમિતિ એટલે શું, તો જુઓ પરિમિતિ એટલે જુઓ મતલબ ચોરસની પરિમિતિ, તો આ ચોરસની પરિમિતિ એટલે શું, તો જુઓ તે જુઓ આ ચોરસની ચારેય બાજુઓના માપનો સરવાળો, જુઓ આ ચોરસની ચારેય બાજુઓના માપનો સરવાળો, ચારેય બાજુઓના માપનો સરવાળો તેને શું કહેવાય, તો તેને પરિમિતિ કહેવાય છે. ફરીથી એકવાર પરિમિતિ એટલે શું, તો જુઓ પરિમિતિ એટલે જુઓ આ ચારેય બાજુઓના માપનો સરવાળો તે પરિમિતિ થાય છે, મતલબ તેને પરિમિતિ કહેવાય છે. અર્થાત હવે જો આગળ આ
लंबचोरसनी जो जो हवे जो आगळ हवे जो आगळ आ चोरसनी એટલે કે સ્ક્વેરની જુઓ પરિમિતિ પરિમિતિ અર્થાત ચારે બાજુઓના માપનો સરવાળો મેળવવો હોય તો તમારે સૌપ્રથમ શું જાણવું પડે જુઓ સૌપ્રથમ તમારે શું જાણવું પડે તો જુઓ સૌપ્રથમ તમારે જુઓ આ ચોરસની એટલે કે સ્ક્વેરની દરેક બાજુનું માપ અર્થાત પ્રત્યેક બાજુનું માપ જાણવું પડે ફરીથી એકવાર જો આ ચારે બાજુનો સરવાળો ક્યારે થાય તો જ્યારે આપણે જો આ ચારે બાજુનું માપ જાણતા હોઈએ ત્યારે જો બાજુની લંબાઈ એટલે કે બાજુનું માપ ખબર હોય તો તેમનો આગળ સરવાળો થઈ શકે એટલે હવે આગળ શું કરવા પડે તો હવે આગળ જો આ જે ચોરસ છે આ જે ચોરસ છે અને તેની જે આ બાજુ છે તેનો માપ એટલે કે લંબાઈ મેળવવી પડે તો જુઓ તેના માટે જુઓ આ સમીકરણ એટલે કે આ ઇક્વેશનનો ઉપયોગ કરવા પડશે ફરીથી એકવાર જુઓ આ ચોરસની બાજુનું માપ મેળવવા માટે જુઓ આ સમીકરણ એટલે કે આ ઇક્વેશનનો ઉપયોગ થશે અને તે સમીકરણ કયું છે તો તે મતલબ સમીકરણ કઈ રીતનું છે તો જુઓ જે જુઓ સમીકરણ કઈ રીતનું છે તો જુઓ તે આપણે આગળ જોઈ ગયા છીએ તે છે અર્થાત શું તો જુઓ આ ચોરસનું ક્ષેત્રફળ જુઓ આ ચોરસનું ક્ષેત્રફળ જુઓ આ ચોરસનું ક્ષેત્રફળ જુઓ લંબચોરસના ક્ષેત્રફળ કરતા ચાર ગણું થાય છે ફરીથી એકવાર ઉપયોગ શાનો કરવાનો છે તો જુઓ તે આનો મતલબ શાનો તો જુઓ આ ચોરસનું ક્ષેત્રફળ લંબચોરસના ક્ષેત્રફળ કરતા જુઓ ચાર ગણું થાય છે એટલે હવે આગળ આપણી પાસે શું છે તો જુઓ હવે આગળ આપણી પાસે આ સમીકરણ છે એટલે હવે આગળ નેક્સ્ટ સ્ટેપમાં શું લખાશે તો જુઓ નેક્સ્ટ સ્ટેપમાં સૌ પ્રથમ માટે આવશે પછી આગળ જુઓ આ ચોરસનું ક્ષેત્રફળ તો હવે આગળ જુઓ આપણને જો આ ચોરસનું એટલે કે સ્ક્વેરનું ક્ષેત્રફળ સૂત્રમાં એટલે કે ફોર્મ્યુલામાં ખબર છે હવે આગળ જુઓ આ ચોરસનું ક્ષેત્રફળ આપણને સૂત્રમાં એટલે કે ફોર્મ્યુલામાં ખબર છે અને તે કેટલું થાય તો તે જુઓ બાજુનો વર્ગ થાય છે એટલે અહીંયા ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુનો વર્ગ લખાશે પછી આ બરાબરનું બરાબર પછી આ ચારના ચાર પછી આ ગુણ્યાનું ગુણ્યા પછી આગળ જુઓ આ લંબચોરસનું ક્ષેત્રફળ તો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય તો જુઓ લંબચોરસનું ક્ષેત્રફળ જુઓ લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય છે અર્થાત લેન્થ ગુણ્યા બ્રેથ થાય છે એટલે આ રીતે લખાશે પછી આગળ નેક્સ્ટ સ્ટેપમાં શું લખાશે તો જુઓ સૌપ્રથમ આ માટેનું માટે પછી આગળ જુઓ આ શું છે તો જુઓ આ બાજુનો વર્ગ આ એસ ઇટ ઇઝ લખાશે એટલે જુઓ આ બાજુનો વર્ગ એટલે આ રીતનું થયું પછી આગળ જુઓ આ બરાબરનું બરાબર એટલે કે ઇક્વલ પછી આગળ આ ચારના ચાર પછી આ ગુણ્યાનું ગુણ્યા પછી આગળ જુઓ એલ એટલે કે લેન્થ એટલે કે લંબાઈ કોણની તો જુઓ આ લંબચોરસની કેટલી છે તો 25 સેન્ટીમીટર અર્થાત 25 છે એટલે અહીંયા જુઓ
एल ની જગ્યા પર અહીંયા 25 લખાશે એટલે આ રીત તો થી પછી હવે આગળ જો આ ગુણ્યાનું ગુણ્યા પછી આગળ જો બી એટલે કે બ્રેથ એટલે કે પહોળાઈ કોણની તો આ લંબચોરસ ની કેટલી છે કેટલી મળી તો જો તે 4 સેન્ટીમીટર એટલે કે 4 મળેલી છે એટલે અહીંયા બી બરાબર 4 લખાશે એટલે આ રીત નું થયું પછી હવે આગળ શું લખાશે તો જો આ માટે નું માટે પછી આ શું છે તો જો બાજુ નો વર્ગ પછી આ બરાબર નું બરાબર પછી જમણી સાઈડ શું કરવા પડશે તો જો જમણી સાઈડ અહીંયા જો ગુણાકાર કરવા પડશે તો તે ગુણાકાર કઈ રીતે થશે તો જો તે ગુણાકાર આ રીતે થશે જો 25 ચોક કેટલા થાય 100 થાય અને 100 ચોક કેટલા થાય તો તમારા 400 થશે ફરીથી એકવાર ગુણાકાર કઈ રીતે થશે તો જો ગુણાકાર આ રીતે થશે જો 25 ચોક 100 અને 100 ચોક કેટલા થાય 400 થાય છે એટલે અહીંયા તમારો ગુણાકાર 400 આવશે મતલબ 400 થશે એટલે આ રીતનું લાસ્ટમાં સમીકરણ એટલે કે ઇક્વેશન આવશે હવે આને આગળ આ રીતે સમજવાનું છે કે જુઓ કોણનો વર્ગ 400 થાય અર્થાત કઈ સંખ્યાનો વર્ગ એટલે કે સ્ક્વેર 400 થાય તો અહીંયા સ્પષ્ટ છે કે એટલે કે ક્લિયર છે કે જુઓ 20 નો વર્ગ અર્થાત 20 નો સ્ક્વેર કેટલો થાય તો 400 થાય છે ફરીથી એકવાર અહીંયા સ્પષ્ટ છે કે જુઓ 20 નો વર્ગ 400 થાય છે એનો અર્થ શું થયો તો એનો અર્થ એ થયો કે આ બાજુની જગ્યા પર 20 એટલે કે 20 આવશે એટલે નેક્સ્ટ સ્ટેપમાં શું લખાશે તો જુઓ નેક્સ્ટ સ્ટેપમાં જુઓ સૌપ્રથમ માટે એમ લખાશે પછી શું લખાશે તો જો માટે બાજુ બરાબર 20 થશે આ બાજુ બરાબર 20 થશે મતલબ આ બાજુની જગ્યા પર 20 એટલે કે 20 આવશે એટલે આ રીતનું થયું પછી અહીંયા એકમ એટલે કે યુનિટ કયો લાગશે તો જો તે રકમમાં જોવા પડે તો એકમ જે છે તે રકમમાં કયો આપેલો છે તો જો રકમમાં સેન્ટીમીટર આપેલો છે એટલે અહીંયા પણ સેન્ટીમીટર લાગશે અર્થાત જો આજે ચોરસ જો અર્થાત આજે ચોરસ એટલે કે સ્ક્વેર છે તેની જો આ દરેક બાજુનું માપ અર્થાત પ્રત્યેક બાજુનું માપ અર્થાત જો આ ચારેય બાજુનું માપ એટલે કે ચારેય બાજુની લંબાઈ કેટલી થશે તો તે જુઓ 20 સેન્ટીમીટર થશે એટલે હવે તે જુઓ તે સમજવાનું કઈ રીતે મતલબ લખાશે કઈ રીતે તો જુઓ તે કે આ બાજુ જુઓ સૌપ્રથમ પહેલી આ બાજુ તો આ બાજુ પણ કેટલી થશે તો તમારી જુઓ 20 સેન્ટીમીટર થશે તે જ રીતે આ બાજુ પણ તમારી 20 સેન્ટીમીટર થશે તે જ રીતે આ બાજુ પણ તમારી કેટલી થશે તો જો આ 20 સેન્ટીમીટર થશે તે જ રીતે આ બાજુ પણ તમારી 20 સેન્ટીમીટર થશે એટલે આ રીતનું થયું હવે આગળ જુઓ અહીંયા શોધવાનું શું છે તો જો આ ચોરસની જો પરિમિતિ શોધવાની છે આ ચોરસની પરિમિતિ શોધવાની છે તો પરિમિતિ શું થાય તો જો પરિમિતિ એટલે આ ચોરસની ચારેય બાજુઓના માપનો સરવાળો તે શું થાય તો તમારો તે પરિમિતિ થાય એટલે હવે આગળ સરવાળો કઈ રીતે થશે સરવાળો હવે આગળ સરવાળો
કઈ રીતે થશે? તો જીવો અહીંયા તમને જોશો તો અહીંયા 20 એટલે કે 20, જીવો અહીંયા 20 એટલે કે 20 કેટલી વખત છે? તો તમારા 20 એટલે કે 20 ચાર વખત છે, અર્થાત 4 ટાઈમ્સ છે. એટલે જીવો 20 ચોક કેટલા થશે? તો 20 ચોક 80 થશે. 20 ચોક તમારા 80 થશે, અર્થાત સરવાળો કેટલો થશે? તો તમારો સરવાળો જુઓ 80 એટલે કે 80 થશે. એટલે આ રીતનું થયું. પછી અહીંયા જુઓ આગળ જોયું છે તે પ્રમાણે જુઓ અહીંયા એકમ કયો લખાશે? તો અહીંયા પણ એકમ સેન્ટીમીટર લખાશે, અર્થાત સેન્ટીમીટર લાગશે. એટલે આ રીતે સમજવાનું છે. અર્થાત જુઓ આ જે ચોરસ છે તેની પરિમિતિ એટલે કે પેરીમીટર કેટલી થશે? કેટલી થશે? તો તે પરિમિતિ જુઓ 80 સેન્ટીમીટર, અર્થાત 80 સેન્ટીમીટર થશે. એટલે આ રીતે સમજવાનું છે. એટલે હવે આગળ તમે જો ઓપ્શન્સ એટલે કે વિકલ્પો જોશો તો તમારો સાચો જવાબ એટલે કે કરેક્ટ આન્સર કયો થશે? તો તમારો સાચો જવાબ ઓપ્શન ઈ એટલે કે વિકલ્પ ઈ થશે. અને તે કયો થશે? તો જુઓ તે આમાંથી એકે નહીં, અર્થાત નન થશે. એટલે આ દાખલામાં આ રીતે સમજવાનું છે. થેન્ક યુ.